हेलो विद्यार्थी मित्रों, पंकज सर एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत छे। धोरण 12 रसायन विज्ञान चैप्टर नंबर 3 विद्युत रसायन नो 13 नंबर नो लेक्चर बर्तन कोष समझाओ अने क्षार। बर्तन कोष ने समझी लीए, कोने बर्तन कोष कहेवामां आवे छे? एक प्रकार नो विद्युत रासायनिक कोष छे, जेमां बंध पात्रनी अंदर छिद्राळु कार्बनना एनोड अने केथोड बनावेला छे। आ छे आपणो केथोड, जेने आपणे अहींया एनोड छे माइनस वडे, केथोड ने प्लस वडे दर्शावीए छे। घणी वखत निशानीना प्रश्नो छे, पण बहु मोटो प्रश्न नथी, कदाच आना वडे निशानी थई जाय तो पण मोटो प्रश्न नथी। जनरली विद्युत रासायनिक कोषनी अंदर एनोड माइनस केथोड प्लस, विद्युत विभाजन कोषमां उलटाई जाय छे, निशानी उलटाई छे, बीजो कोई फरक नथी। एनोड ऊपर ऑक्सीजन अने केथोड ऊपर ऑक्सीजन पसार करवामां आवे छे, एनोड ऊपर हाइड्रोजन पसार करवामां आवे छे। અહીંયા NaOH નું જલીય દ્રાવણ, NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ ભરવામાં આવે છે, સાંદ્ર જલીય દ્રાવણ NaOH નું દ્રાવણ ભરવામાં આવે છે। તો આ એક પ્રકારનો બળતણ કોષ છે, જેની અંદર રાસાયણિક ઊર્જાનું એક જ સ્ટેપની અંદર, એક જ તબક્કાની અંદર विद्युत ऊर्जा में रूपांतरण થાય છે, તેવા કોષને, તેવા ઉપકરણને બળતણ કોષ કહે છે। આવા બળતણ કોષનો ઉપયોગ એપોલો યાનની અંદર, અમેરિકાની એપોલો અવકાશ યાનની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં એક જ તબક્કામાં રૂપાંતરણ કરતું ઉપકરણ છે। સામાન્ય રીતે તાપીય વિદ્યુત મથકની અંદર એટલે કે થર્મલ પાવર સ્ટેશનની અંદર કેવી પ્રક્રિયા હોય છે તેને સમજી લો। પહેલા લિગ્નાઇટ કોલસો, કોલસા દ્વારા પાણીને ગરમ કરવામાં આવે છે, ઊંચા તાપ દબાણે તેને વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે છે। દબાણ ઊંચું છે, વરાળ અને ઊંચા દબાણે તેના દ્વારા ટર્બાઇન ફેરવવામાં આવે છે। ટર્બાઇન ફેરવવાથી તેમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે। તો કોલસો રાસાયણિક ઊર્જા છે, તેમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે, એટલે અહીંયા એનર્જી લોસ થાય છે। દરેક તબક્કે કાંઈક ને કાંઈક ઊર્જા નો વ્યય થાય છે, ઊર્જા વ્યય થાય છે, એટલે આ તાપીય વિદ્યુત મથકની ક્ષમતા 40% જેટલી હોય છે, 40% જેટલી હોય છે, જ્યારે બળતણ કોષની ક્ષમતા 70% જેટલી હોય છે। બીજો આની અંદર એક પ્રશ્ન છે પ્રદૂષણનો। તમે જ્યારે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન છે, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન છે, તેની મુલાકાત લેશો તો તમને ખબર પડશે આજુબાજુનું હવા પ્રદૂષણ, જે કોલસાની રાખ ઉડે છે, તે બહુ જ મોટું પ્રદૂષણ છે। જ્યારે આની અંદર પ્રદૂષણ છે નહીં, પ્રદૂષણ ન્યૂનતમ છે, એટલે કે પ્રદૂષણ છે નહીં એવું કહેતો પણ ચાલે, જેની અંદર પ્રદૂષણ છે નહીં। એટલા માટે ભવિષ્યના ઇકોનોમી તરીકે, હાઇડ્રોજન ઇકોનોમી તરીકે પણ બળતણ કોષ ખૂબ જ મહત્વનો છે। મારી દ્રષ્ટિએ જો બળતણ કોષ દ્વારા તમે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી, સરળતાથી ઉત્પન્ન કરી શકીએ, અને તેના એક બે ડિસએડવાન્ટેજ છે, એટલે કે ગેરફાયદાઓ છે, તેનું સોલ્યુશન કરવામાં આવે તો તમારા બાઇકની અંદર સવારમાં તમે પાણીની ટાંકી ભરી દો અને સાંજ સુધી ફેરવા રાખો, તમને હાઇડ્રોજન ગેસ મળતો રહેશે। હાઇડ્રોજન દહનશીલ છે, એટલે હાઇડ્રોજનમાંથી ઉર્જા મળતી, જેમ પેટ્રોલ છે, ડીઝલ છે, એમ ઉર્જાના સ્ત્રોત છે, તેમ હાઇડ્રોજન પણ ઉર્જાનો સ્ત્રોત છે।
तो घणी बधी जगह तमे टीवी मीडिया द्वारा सांभळेलू हशे के भावनगर ना एक भाई ए मोटरसाइकल बनाव्यु वगैरे वगैरे, पण तेने केम प्रमोट करवामां आवता नथी, ते केम आपणा सुधी तेवू बाइक केम नथी बनतुं, केम पहोंचतुं नथी, ते महत्वनी वात छे। छतां पण आशा राखुं छुं के मारो एकादो विद्यार्थी एनी अंदर रिसर्च करी अने कंईक एवुं संशोधन करे। तो अहींया बर्तन कोष छे तेनी रचना ने समझी लईए। एनोड ऊपर हाइड्रोजन वायु पसार करवामां आवे छे, कैथोड ऊपर ऑक्सीजन वायु पसार करवामां आवे छे, अने बन्ने विद्युत ध्रुवनी वच्चे एने होय जलीय द्रावण, विद्युत विभाज्य पदार्थ छे, विद्युत विभाज्य पदार्थ छे। तो एनोड ऊपरनी प्रक्रिया ने आपणे समझी लईए के एनोड ऊपर बर्तन कोषमां केवा प्रकारनी प्रक्रिया थाय छे, कैथोड ऊपर केवा प्रकारनी प्रक्रिया थाय छे। तो एनोड ऊपर हाइड्रोजन वायु छे, एनोड ऊपर हाइड्रोजन वायु एनोड ऊपर पसार करवामां आवे छे, कैथोड ऊपर ऑक्सीजन वायु पसार करवामां आवे छे। NaOH नुं जलीय द्रावण छे एटले NaOH नुं जलीय द्रावण एटले एमांथी मळशे तमने OH माइनस। प्रक्रिया माटे OH माइनस एनोड साथे प्रक्रिया करशे अने तेमांथी तमने H प्लस आपशे, कारण के अहींया H2 अने O2 ना बन्ने मांथी तमने पाणी मळवुं जरूरी छे। तो अने एनोड एटले ऑक्सीडेशन नी प्रक्रिया, ऑक्सीडेशन अंकनो वधारो थवो जोईए। અહીંયા 0 છે એમાંથી +1 એટલે H2 માંથી H+ બનશે। યસ, બાકીની પ્રક્રિયાને બેલેન્સ કરવું છે આપણે। OH માઈનસ 4 લઈ લઈએ, 4 તો 4 હાઇડ્રોજન થાય તો 4H+ કરી લઈએ, 4H+ અહીંયા H2O 4 ને 2 6 6 3 H2O પણ જુદા पाड़ी सकिए, छता तेनु बेलेंस नहीं थाय। अहींया एनोड नी 4OH माइनस साथे प्रक्रिया करिए, 4OH माइनस साथे तो 4H2O, अहींया H हाइड्रोजन नो अहींया 0 छे, +1 H+, आ H+ 1 જ છે, H+ OH માઈનસ 4OH અને H2 તો 4H2O। જરા બેલેન્સમાં પ્રશ્ન છે, હજી 4 2 ને 8 છે, 4 હાઇડ્રોજન અહીંયા 2 લઈ દો, 2 2 4 ને 4 8 4H2O। હવે વીજભારનું બેલેન્સ કરો તો થઈ જશે 4 ઇલેક્ટ્રોન માઇનસ, ગુડ। એવી જ રીતે આપણે O2 ની પ્રક્રિયા કરીએ તો O2 માં O2 ની પાણી સાથે અહીંયા પાણી બન્યું એટલે પાણીનો ઉપયોગ કરી શકે O2, તેમાંથી OH માઇનસ છૂટા પડશે, 4OH માઈનસ। જરા બેલેન્સ કરીએ, 2 લઈ લઈએ, 2 ને 2 4 ઓક્સિજન, 4OH માઈનસ અને 4 ઇલેક્ટ્રોન માઈનસ, એટલે આ બાજુ માઈનસ 4 વિજભાર, આ બાજુ પણ માઈનસ 4 વિજભાર। કુલ પ્રક્રિયા પણ લખી શકીએ આપણે અહીંયા 2H2 O2, 4OH માઈનસ 4OH માઈનસ ઉડી ગયા, 2H2O વાયપરા 4 મળ્યા, મતલબ તમને 2H2O મળ્યા। તો આ તેની એકંદરે પ્રક્રિયા છે, એકંદરી પ્રક્રિયા છે, કુલ પ્રક્રિયા છે બળતણ કોષની। તમે આ બળતણ કોષની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા જાઓ, વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા જાઓ અને તમને સતત ઊર્જા મળતી રહે, સતત ઊર્જા મળતી રહે। તેથી આ બળતણ કોષની અંદર 70% જેટલું કાર્યક્ષમતા જોવા મળે છે અને પ્રદૂષણ ન્યૂનતમ છે। ખાસ કરીને એની પ્રક્રિયા છે એનોડ અને કેથોડ ઉપર, એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક H2 નો 0 છે, તો એની સંભાવના 2 છે, H+ અથવા H2O બનાવી શકાય, H+ માં +1 છે, H2 માં પણ +1 છે, બેમાંથી કોઈ પણ બનાવી શકો। તો અહીંયા H2 H+ OH- તરીકે જુદા પણ પાડે, 4H+ 4OH- પણ લખી શકો છો, એટલે એવું યાદ રાખવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી, 4H+ 4OH- પણ લખી શકો। યસ, O2 જે છે O2 નો 0 છે, એમાંથી ઓક્સિજન H2O માં -2, 0 માંથી -2 ઘટાડો, આ એનોડ ઉપર વધારો થવો જોઈએ, કેથોડ ઉપર ઘટાડો થવો જોઈએ, થાય છે ઘટાડો, અહીંયા
OH माइनस એમાં ઓક્સિજન નો માઇનસ 2 છે ઓક્સિજન નો માઇનસ 2 છે જે OH બન્યા તે OH માઇનસ છૂટા પડે ઓક્સિજન નો માઇનસ 2 છે તો અહીંયા આ બળતણ કોષ છે એપોલો યાનના વૈજ્ઞાનિકોએ આનો ઉપયોગ કર્યો હતો H2 અને O2 ની મદદથી વિદ્યુત ઊર્જા ઉપયોગ કરી અને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન અહીંયા ઘણી બધી ઊર્જા ઉત્પન્ન થાય છે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કર્યા પછી જે તેની વરાળ બને છે તે વરાળને ઠંડી પાડી અને પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ કરેલો છે તો આવો સરસ મજાનો નાનકડો અને મહત્વનો પ્રશ્ન છે બળતણ કોષ સમજાવો આ બળતણ કોષની રચના છે બળતણ કોષ કોને કહેવાય એવો એવો વિદ્યુત રાસાયણિક કોષ અથવા એવું ઉપકરણ કે જે એક જ તબક્કાની અંદર રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે તેવા ઉપકરણને બળતણ કોષ કહે છે જે ઉપકરણમાં એક જ તબક્કામાં રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે છે તેવા કોષને બળતણ કોષ કહે છે જેની ક્ષમતા 70% જેટલી છે રેગ્યુલર તાપીય વિદ્યુત મથકમાં જે ઉપયોગ કરીએ છીએ તેના કરતા ખૂબ જ સારો બળતણ કોષ છે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા છે એની કુલ પ્રક્રિયાઓ છે તો તમે આ રીતે આખા પ્રશ્નને અહીંયા વણી શકો છો અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે જેમ હાઇડ્રોજન અહીંયા પસાર કરવામાં આવેલો છે તેવી રીતે રાસાયણિક પદાર્થ તરીકે તમે મિથેન પસાર કરી શકો છો મિથેનોલ પણ પસાર કરી શકો છો તો આ પ્રશ્ન તમને લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર પૂછેલો છે તમે એના આધારે પણ સમજાવી શકો છો નેક્સ્ટ આપણો ટોપિક છે ક્ષારણ ફટાફટ ફરીથી મહત્વની વાત છે એનોડ કેથોડ બાકી બધી કથા છે તમે સમજાવી શકો છો એનોડ અને કેથોડ એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે કેથોડ ઉપર ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે એનોડ ના હાઇડ્રોજન H2 માંથી H2O બને છે અને ઓક્સિજન ના O2 માંથી OH માઇનસ બને છે તો આ બળતણ કોષ છે ત્યાર પછીનો આપણો ટોપિક છે ક્ષારણ ક્ષારણ કોને કહેવાય એના માટે અહીં આપણે સમજીએ બહુ મોટો પ્રશ્ન છે દુનિયાની અંદર સમસ્યા છે ક્ષારણની મોટા મોટા કરોડો રૂપિયાના સ્ટીમરો અમુક વર્ષના અંતે તેને કાટ લાગી જાય છે તેથી આર્થિક નુકસાન પણ ખૂબ જ મોટું વેઠવું પડે છે તો બહુ મોટી સમસ્યા છે ક્ષારણના કારણે મોટી સમસ્યા છે ક્ષારણના લીધે કે આર્થિક નુકસાન મોટું થાય છે આર્થિક નુકસાન છે મોટા મોટા ઇમારતો છે એની અંદર લોખંડનું કટાવ ક્ષારણ એટલે લોખંડનું કટાવ તો એ જે લોખંડ કટાય છે એના કારણે લોખંડનું કટાવ તે પણ આર્થિક રીતે મોટું નુકસાન છે તો આ ક્ષારણ કેવી રીતે લાગે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એક મારી પાસે લોખંડની પ્લેટ છે આ લોખંડની પ્લેટ એમાં ક્યાંક ને ક્યાંક વળાંક હશે ક્યાંક ને ક્યાંક ખાંચો હશે તો તે ખાંચો એ એક્ટિવ પ્લેસ બની જાય છે ખાંચાની ખાંચો જે છે તે એનોડ તરીકે કાર્ય કરે છે લોખંડ છે Fe તેનું રૂપાંતરણ Fe2+ માં થાય છે 2 ઇલેક્ટ્રોન માઇનસ એનોડ ઓક્સિડેશન આંકનો વધારો તમે જોઈ શકો છો તો આવી રીતે ખાંચાની અંદર Fe માંથી એનું રૂપાંતરણ Fe2+ અને 2 ઇલેક્ટ્રોન માઇનસ થાય છે એવી જ રીતે અહીંયા Fe માંથી રૂપાંતરણ Fe2+ અને 2 ઇલેક્ટ્રોન માઇનસ માં થાય છે કુલ બે વખત પ્રક્રિયા થઈ તો એને કેમ બે વખત છે તો એ કેથોડની પ્રક્રિયા લખશું એટલે તમને ધ્યાનમાં આવશે આ ચાર ઇલેક્ટ્રોન લોખંડની પ્લેટની અંદર વહન પામે છે અને જ્યાં તેને H+ અને O2 મળે છે ત્યાં જાય છે એટલે કેથોડ ઉપર H+ અને O2 મળે છે ત્યાં ઇલેક્ટ્રોન જાય છે
અને તેનું રૂપાંતરણ પાણીમાં કરે છે તેનું રૂપાંતરણ પાણીમાં કરે છે પહેલા સમજી લઈએ આ H+ ક્યાંથી આવે છે જો હવાની હાજરીમાં હવામાંના ભેજમાં પાણી એક તો આ H+ હવાના ભેજમાંથી આવી શકે બીજું કાર્બન હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ભેજ પ્રક્રિયા કરે તો H2CO3 બને છે આ H2CO3 H2CO3 એમાંથી 2H+ CO3 2- તો આ H+ ક્યાંથી મળે છે H2CO3 માંથી કેવી રીતે બને છે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને H2 આ પ્રક્રિયા તમારી ટેક્સ્ટમાં આપેલી નથી પણ સમજવી જરૂરી છે તો આ H+ અને O2 ભેગા થઈ અને H2 બનાવે છે 4 O2 છે એટલે 2 મોલ ઓક્સિજન છૂટા પાડવા પડશે 4H+ લખવા પડશે ઇલેક્ટ્રોન 4 4 સમજી શકો છો 4H+ વીજભાર બેલેન્સ કરો એટલે 4 ઇલેક્ટ્રોન લખવા જોઈએ એટલા માટે આ પ્રક્રિયાને બે વડે આપણે ગુણી નાખીએ છીએ આની કુલ પ્રક્રિયા આપણે લખીએ કુલ પ્રક્રિયા તો 2 મોલ Fe 2 મોલ Fe 4 ઇલેક્ટ્રોન ગયા O2 4H+ એમાંથી 2 મોલ Fe2+ અને 2 મોલ H2O બને છે હજી અહીંયા H+ અને O2 નું રૂપાંતરણ H2O માંથી સેમાંથી એનું રૂપાંતરણ H2O ની અંદર થયું 2 મોલ H2O બન્યા અહીંયા બેલેન્સ પ્રક્રિયાનું બતાવતો નથી તો ક્ષારણ કેમ લાગે છે એને આપણે સમજવું છે આ H2O અને Fe2+ આ પ્રક્રિયાને અંતે Fe2+ બન્યા અને H2O બન્યા તે હવામાંના ઓક્સિજન સાથે હવામાંના ઓક્સિજન સાથે ફેરિક ઓક્સાઇડ બનાવે છે Fe2O3 Fe2O3 ઓક્સિજન બે અહીંયા બે ને આ એક છે 2/2 એટલે 1 બે ને 3 Fe2O3 હાઇડ્રોજન કેટલા વધે છે તો 4H+ 4H+ જરા બેલેન્સ કરી લ્યો 2 2 4 વીજભાર પ્લસ 4 વીજભાર પ્લસ 4 બાકી હાઇડ્રોજન નું પણ બેલેન્સ છે ઓક્સિજન નું પણ બેલેન્સ છે તો આ જે ફેરિક ઓક્સાઇડ બને છે ફેરિક ઓક્સાઇડ કેવી રીતે બન્યો આ H2O અને Fe2+ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને Fe2O3 બનાવે છે 4H+ છૂટા પડે છે જે H+ વાપરેલા છે કાર્બન ડાયોક્સાઇડના લીધે કાર્બન ડાયોક્સાઇડના લીધે એસિડ બને છે જ્યાં H+ મળે લેબોરેટરીની અંદર લેબની અંદર HCl છે HCl ની બોટલ છે સલ્ફ્યુરિક એસિડ ની બોટલ છે HNO3 ની બોટલ છે એની બાજુ એની આજુબાજુમાં તિજોરીને કાટ વધુ લાગે છે શા માટે ત્યાં સરળતાથી H+ મળી જાય છે એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો Fe2O3 આ Fe2O3 હવામાંના પાણી સાથે હવામાંના પાણી સાથે પ્રક્રિયા કરીને Fe2O3 H2O બનાવે છે જેને કાટ કહેવામાં આવે છે જેને લોખંડનું ક્ષારણ કહે છે લોખંડનું ક્ષારણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાતાવરણીય ઓક્સિડેશન છે આ ઓક્સિજન ક્યાંથી મળ્યો વાતાવરણમાંથી તેથી તેને વાતાવરણીય ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જ પ્રક્રિયા જે અહીંયા લખી છે તે જ પ્રક્રિયાઓ અહીંયા રિપીટ કરી છે આ એક નવી પ્રક્રિયા લખાવી છે તો આમ ક્ષારણની પ્રક્રિયાને સમજવી એ જટિલ પ્રક્રિયા છે છતાં પણ ક્ષારણની પ્રક્રિયા એ વિદ્યુત રાસાયણિક કોષ છે એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે અહીંયા Fe જે કાટ છે તે Fe લોખંડનો કાટ લાગે છે લોખંડનો કાટ લાગવાનું કારણ શું છે તો કે આ એનું સક્રિય સ્થાન છે જ્યાં લોખંડ બેડ વળ્યું છે લોખંડને વળેલું છે એ જગ્યાથી લોખંડને કાટ લાગવાની વધારે સંભાવના છે તો આ ક્ષારણ તો નુકસાનકારક છે તો આ ક્ષારણને દૂર કરવા માટે ક્ષારણને દૂર કરવા માટેની સમસ્યાનું સમાધાન કરવા માટે શું કરવું જોઈએ કયા પગલા લેવા જોઈએ ક્ષારણ અટકાવવાના ઉપાયો ક્ષારણ અટકાવવાના ઉપાયો
तो क्या उपाय करी सकाय? पहली बात के जे लोखंड छे ए लोखंड नी सपाटी ज्यांथी काट लागे छे ए काट कोना कारणे लागे छे? वातावरण ना हवा भेज अने ऑक्सीजन ना संपर्क मां आवाना कारणे। तो ए लोखंड नी सपाटी ने तमे रंग लगावी दियो, एटले के ए सपाटी ने तमे अस्तर रंग नु अस्तर लगावी दो, रंग लगावी दो, तेना ऊपर रंगीन कलर वडे तेने रंगी नाखो, जेथी लोखंडनी सपाटी हवाना संपर्कमां न आवे। हवानो संपर्क तोड़ो, हवानो संपर्क तोड़ो एटले लोखंडने काट लागशे नहीं। बीजी बात छे पतरा, तमे एवो शब्द वापरेलो हशे गेल्वेनाइज्ड पतरा, गेल्वेनाइज्ड पतरा, गेल्वेनाइज्ड जोवा मळे छे। आ गेल्वेनाइज्ड पतरा शुं छे? तो के एफी नु तेना ऊपर एसएन नु पड चढ़ावेलू छे, अस्तर चढ़ावेलू छे। आ एसएन जे छे स्टेनस टीन छे, अथवा जिंक नु पण होई शके, जिंक पण होई शके छे। तो आ बन्ने ना पड चढ़ावाना कारणे एफी ने काट लागतो नथी, अने जिंक अने टीन प्रक्रिया करे छे हवाना ऑक्सिजन साथे, एफी सरळताथी करी शकतो नथी, तेना करता सरळताथी आ अहींया जिंक अने टीन करी शके छे। स्टीमर नी अंदर काट न लागे एटला माटे जिंक ना चोसला लगावामां आवे छे, जिंक ना चोसला लगावामां आवे छे। तो आ एफी ने रक्षण आपे छे, जिंक नु ऑक्सीडेशन थाय छे, जिंक 2+2 इलेक्ट्रॉन माइनस बने छे, एफी नु ऑक्सीडेशन थतु नथी। ऑक्सीडेशन कोनो थाय? तो के जेना रिडक्शन पोटेंशियल ना मूल्य ओछा होय। कोना रिडक्शन पोटेंशियल ना मूल्य ओछु छे? जिंक अने टिन ना रिडक्शन पोटेंशियल ना मूल्य एफी करता ओछा होवाना कारणे ते सरळताथी ऑक्सीडेशन पामे छे, एफी ऑक्सीडेशन पामतो नथी। आ बन्ने नी हरीफाई मां जिंक अने टिन सरळताथी ऑक्सीडेशन पामे छे, एफी ने बचावा माटे जिंक अने टिन सरळताथी ऑक्सीडेशन पामे छे, એટલા માટે તેને બલિદાન આપના, બલિદાન આપના એનોડ તરીકે ઓળખવામાં આવે છે, બલિદાન આપના એનોડ। તો મુખ્યત્વે આ ત્રણ રીત દ્વારા તમે લોખંડના ક્ષારણને અટકાવી શકો છો, અને આ છે તેની પ્રક્રિયા। તો આશા રાખું છું કે તમે ક્ષારણ નામના ટોપિકને બરાબર સમજી ગયા હશો। तो खूब सरस अने सरस सरल मजानो टॉपिक छे क्षारण। तो बलिदान अपना एनोड फरी एक वक्त फटाफट रिवीजन कराई दो, 20 मिनिट नी अंदर आर्थिक नुकसान थाय छे, विद्युत रासायनिक कोष छे, प्रकारनो प्रक्रिया समझवी जटिल छे, छतां पण अहींया सरळताथी समजावानो प्रयत्न कर्यो छे। એફી નું એફી 2+ માં રૂપાંતર કેમ થાય છે? તો ખાંચ વાળો વિસ્તાર છે, બેન્ડ વાળો વિસ્તાર છે, જેના કારણે તે સક્રિય સ્થાન છે, એફી નું એફી 2+ માં રૂપાંતરણ થાય છે। ઈ ઇલેક્ટ્રોન જે નીકળા તે લોખંડની સપાટીમાં વહન પામી જ્યાં H+ મળે છે ત્યાં જશે। H+ ક્યાંથી મળે છે? કાર્બન ડાયોક્સાઇડમાંથી પણ મળે, હવાના ભેજમાંથી પણ મળે, H2CO3માંથી તેનું આયનીકરણ થઈને H+ મળે છે। તો H+ H2O માં રૂપાંતર થાય, એફી અને H2O બે, એફી O2 અને 4H+ ભેગા થઈ એફી 2+ અને 2H2O બનાવે છે। ઈ એફી 2+ અને H2O હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ફેરિક ઓક્સાઇડ બનાવે છે। આ ફેરિક ઓક્સાઇડ Fe2O3 × H2O ના સ્વરૂપમાં હોય છે, જેને ક્ષારણ કહે છે। તો આ ક્ષારણ અટકાવવાના ઉપાયો, ક્ષારણ લોખંડની સપાટીને રંગ કરતીઓ જેથી હવાના સંપર્ક તૂટી જાય, પતરાને ગેલ્વેનાઇઝ કરતીઓ એટલે કે ટીન અથવા જીંકનું તેના ઉપર અસ્તર લગાડી દીધું। શા માટે તેનું લગાડવામાં આવે છે? શા માટે બીજી ધાતુનું નહીં અને જીંક અને ટીનનું લગાડવામાં આવે છે તે તમે સમજી શકો છો। એફી કરતા જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઓછા હોય તે તમે ઉપયોગ કરી શકો છો। પછી માર્કેટ લેવલે જે સસ્તું પડે છે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે, કારણ કે કોસ્ટ રિડક્શન કરવા માટે। આ રીતનું અસ્તર લગાડવામાં આવે છે, પડ ચડાવવામાં આવે છે જેથી પતરાને કાટ લાગતો નથી। સ્ટીમર, કરોડોના સ્ટીમરો છે, તેને બચાવવા માટે તેના આજુબાજુમાં જિંકના ચોસલા લગાવવામાં આવે છે જેથી જિંકનું ઓક્સિડેશન થાય છે, એફીનું ઓક્સિડેશન થતું નથી, કારણ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જિંકનું ઓછું છે, -0.76।
તમે એ વેબસાઇટ ની અંદર Fe2+ નું મૂલ્ય પણ જોઈ શકો છો, કે ગોખવાની જરૂર નથી. એટલા માટે Fe ને બચાવવા માટે ઝીંક બલિદાન આપે છે, ઝીંક નું ઝીંક 2+ થઈ જાય છે, બલિદાન આપે છે, ઝીંક ઘટતું જાય છે, અમુક સમય પછી ચોસલા ઝીંક ના બદલવા પડે છે, તેથી તેને બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ પીરિયડ માં. થેન્ક યુ વેરી મચ.